ધોરણ આઠ પાઠ ચાર સામાજિક વિજ્ઞાન. આપણે કાલના વિડીયોમાં ડેલ હાઉસીની ખાલસા નીતિ વિશે વાત કરી હતી. તેમાં આપણે વેલેસલીની વિસ્તાર યોજના છે એ સમજી હતી. એમાં વેલેસલીની વિસ્તાર યોજનામાં કેટલાક રાજ્યો છે એ શું કર્યા હતા, અંગ્રેજ સરકારે ખાલસા કરાવ્યા હતા, કેટલાક રાજ્યો ખાલસા થયા હતા એટલે ખાલી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એ ખાલસા નીતિનો ભોગ પણ બીજા કેટલાક દેશો પણ બન્યા હતા, ત્યાં સુધી આપણે વાત કરી હતી. ત્યારબાદ ભારતમાં વધુ ઉપજ આપતા પ્રદેશો જેવા કે ચા કોફીનો પ્રદેશ, કપાસના પ્રદેશ, હસ્તગત કરીને ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો ડેલહાઉસીનો આશય હતો. હવે ડેલહાઉસીનો આદેશ આશય શું હતો, એને શું કરવું હતું, તો કે ભારતમાં વધુ ઉપજ આપતા કેટલાક પ્રદેશો છે જેવા કે ચા કોફીનો પ્રદેશ અને કપાસનો પ્રદેશ, આ બે બંને પ્રદેશ છે એમાંથી સારી એવી કમાણી આપણે કરી શકીએ. તો આ બંને પ્રદેશ છે એમાં એ પોતાના હસ્તક કરીને ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો આશય હતો. કોનો હતો, ડેલહાઉસીનો આશય હતો. બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવા અને શાસનની સવલત માટે ડેલહાઉસીએ ભારતમાં કેટલાક સુધારા કર્યા હતા. બ્રિટિશ સામ્રાજ્ય છે એને એકદમ દ્રઢ બનાવવું હતું, એમ દ્રઢ બનાવવા અને શાસનની સવલત એટલે શાસન જે રીતે હાલતો એની સવલત પૂરી થઈ શકે એમ માટે ડેલહાઉસી છે એને કેટલાક ભારતમાં સુધારા કર્યા હતા. તેના સમયમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીની સર્વપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી. કોના સમયમાં, તો કે ડેલહાઉસીના સમયમાં મુંબઈથી થાણા સુધીની સર્વપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી ઈસવીસન 1853માં. પ્રશ્નમાં પણ આવી શકે કે મુંબઈથી થાણા વચ્ચેની સૌપ્રથમ રેલવે લાઇન ક્યારે શરૂ કરવામાં આવી હતી, અથવા તો કઈ કઈ જગ્યાએ રેલવે શરૂ કરવામાં આવી હતી, આ રીતે ગમે તે રીતે પ્રશ્નમાં આવી શકે. આધુનિક ટપાલ પદ્ધતિ પણ તેના સમયમાં દાખલ થઈ, ડેલહાઉસીના સમયમાં શું આધુનિક ટપાલ પદ્ધતિ પણ એમાં શરૂ થઈ હતી. આ સમયે જ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. ડેલહાઉસીએ બાળ લગ્ન પ્રતિબંધક ધારો તથા વિધવાપૂર્ણ વિવાહ ધારો પસાર કર્યા હતા. ડેલહાઉસી છે એના સમયમાં કેટલી બધી યોજનાઓ થઈ હતી અને કેટલા બધા સુધારાઓ પણ કરવામાં આવ્યા હતા. પહેલાં શું થયું, તો કે રેલવેની શરૂઆત થઈ મુંબઈથી થાણા વચ્ચેની, પછી ટપાલ પદ્ધતિની શરૂઆત થઈ, અને આ જ સમયે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. તાર ટપાલ વ્યવહાર હોય એ વ્યવહાર પણ શરૂ થયો. અને ડેલહાઉસીએ બાળલગ્ન પ્રતિબંધક ધારો બાળલગ્ન માટે નિષેધ કરવામાં આવ્યો અને વિધવાપૂર્ણ વિવાહ ધારો પસાર કર્યા હતા. આ બધા ધારા છે એ ડેલહાઉસીએ પસાર કર્યા હતા તેના સમયમાં. તમે જોઈ શકો છો ભારતમાં પ્રથમ રેલવે આવી હતી. તેના સમયમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો હતો અને ડેલહાઉસીના સમયમાંથી જ ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો પણ થયો હતો. ઈસવીસન 1857માં ભારતના પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા ખાતે શરૂ થઈ હતી. ઈસવીસન 1857માં ભારતમાં ત્રણ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી હતી. કઈ કઈ જગ્યાએ, તો કે મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા, આ ત્રણેય જગ્યાએ પ્રથમ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી હતી, શરૂ કરવામાં આવી હતી, એ પણ પ્રશ્નમાં આવી શકે. આમ આ સુધારાઓ મૂળ તો અંગ્રેજ શાસનના વિસ્તાર અને વહીવટની સરળતા માટે હતા. આ બધા સુધારાઓ કરીએ એ કોના માટે હતા, તો અંગ્રેજ સરકાર છે એના શાસનનો વિસ્તાર વધારવા માટે, અંગ્રેજ લોકો શાસન કરતા હોય તેના શાસનનો વિસ્તાર વધારવા માટે અને તેને વહીવટની સરળતા રહે એ માટે થઈને જ આ બધા સુધારા કરવામાં આવ્યા હતા, જેનો ભારતીય પ્રજાને પાછળથી ફાયદો થયો. આ બધા સુધારા થયા તો પાછળથી કોને ફાયદો થયો, અંગ્રેજ આપણે ભારતના બધા લોકો છે એને જ ફાયદો થયો. કેમ કે રેલવે ન હોત તો શું થાય, રેલવે છે, ટપાલ પદ્ધતિ છે, તાર વ્યવહાર, શિક્ષણ, આ બધી યુનિવર્સિટીઓ, આ બધો ફાયદો છે એ ભારતમાં જ બધા લોકોને થયો. પરંતુ આ માટે પ્રજાને ઘણું ભોગવવું પડ્યું, પરંતુ આ ફાયદા થયા એ પ્રમાણે આ બધી પ્રજા છે, ભારતીય પ્રજા, એ પ્રજાને પણ કેટલું બધું આમાં ભોગવવું પડ્યું. ત્યારે આ બધા સુધારાઓ થયા અને સુધારામાં પાછળથી ભારતની પ્રજાને ફાયદો થયો.